હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ 15 થી 23 ફેબ્રુઆરીના જેટલા પણ મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો છે, એટલે કે આઈએમપી જેવા પ્રશ્નો છે આ તારીખની વચ્ચેના, તો એની આપણે ડિસ્કશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ. તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માટે મારું એક ફેસબુક પેજ છે, તમારા એપની અંદર જઈને મારું નામ સર્ચ મારશો એટલે અહીંયા આગળ એક ફેસબુક પેજ બતાવશે, ત્યાં આગળથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને એ ઉપરાંત પીડીએફ અમે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ પોસ્ટ કરી દઈએ છીએ. ટેલિગ્રામ ગ્રુપ હજી સુધી જોઈન ન કર્યું હોય તો આ નામ તમે ટેલિગ્રામ એપ્લિકેશનની અંદર લખશો એટલે અમારું ટેલિગ્રામ ગ્રુપ બતાવશે, તો ત્યાંથી તમે જોઈન કરી શકો છો. જોઈએ પહેલો પ્રશ્ન. સંસદે પર્સનલ લોઝ અમેન્ડમેન્ટ બિલ 2019 પાસ કર્યું, આ બિલ નીચેનામાંથી કોની સાથે ભેદભાવ અટકાવવા માટેની જોગવાઈ કરે છે? તો જે આ બિલ છે એ સુધારાનું બિલ છે, મૂળ એક્ટમાં સુધારા માટેનું બિલ છે. તે રક્તપિત્તવાળા લોકો સાથે ભેદભાવ અટકાવવા માટેની જોગવાઈ કરે છે. પ્રશ્નનો ઓપ્શન બી આન્સર સાચો જવાબ છે. હવે આ ભેદભાવ અટકાવવા માટે પેલા એક્ટમાં જ એવું કહેવામાં આવેલું હતું, આ જે સુધારો જેમાં થશે તે મૂળ એક્ટમાં એવું કીધેલું હતું કે કોઈ કપલ હોય અને ખાસ કરીને કોઈ વ્યક્તિ હોય જેને રક્તપિત્તનો રોગ થયેલો હોય, તો રક્તપિત્તનો રોગ અમે અને જો કપલમાં થાય, કોઈ પતિ પત્નીમાંથી કોઈ એક વ્યક્તિને જો રક્તપિત્તનો રોગ થાય, તો રક્તપિત્તનો રોગ એ ડાયવોર્સનું કારણ બની શકે છે. તમે આ રોગ છે તેને ડાયવોર્સ લેવા માટે કારણ તરીકે દર્શાવી શકો છો. પરંતુ હવે સુધારા કરી નાખવામાં આવશે, આ ભેદભાવ જે થાય છે તેને કાઢી નાખવામાં આવશે. કેમ કે પહેલાંના સમયમાં કંઈક વસ્તુ અલગ હતી, પહેલાંના સમયમાં રક્તપિત્તનો રોગ થાય તો તેનું નિદાન શક્ય હતું નહીં, પરંતુ હવેના સમયમાં રક્તપિત્તનું નિદાન શક્ય છે. એટલા માટે આ જે જોગવાઈ પહેલાંના એક્ટમાં કરવામાં આવી હતી તેને દૂર કરી નાખવામાં આવશે. અને આ દૂર કરવા માટે, આ જોગવાઈ દૂર કરવા માટે કુલ 5 જેટલા મુખ્યત્વે એક્ટ છે બીજા, તેમાં પણ સુધારા કરવા પડશે. આ 5 એક્ટના નામ આપણે અહીંયા આગળ લખેલા છે, યાદ ન રાખો તો ચાલશે. અને આપણે અહીંયા આગળ નામ પણ લખેલું છે જેના લીધે રક્તપિત્તનો રોગ થાય છે, માઇકોબેક્ટેરિયમ લેપ્રી. અને આ રક્તપિત્તનો રોગ મુખ્યત્વે ક્યાં અસર કરે છે? ચામડીમાં. અને એક કહેવાય કે લાંબા ગાળા સુધી ચાલતો આ રોગ છે, 5 થી 7 વર્ષ સુધી આ રોગ ઘર કરી જાય છે જે વ્યક્તિને થાય છે તેના શરીરમાં. અને 5 થી 7 વર્ષ પછી એકદમ એવું કહેવાય માણસનું શરીર છે કામ કરતું બંધ થઈ જાય છે અને મૃત્યુના આરે આવી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી કેવા પ્રકારની સંસ્થા છે? તો નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી એ એક ગેરવૈધાનિક સંસ્થા છે. હાલની તારીખમાં જોઈએ તો ઓપ્શન ડી એ સાચો જવાબ છે. પરંતુ જ્યારે આની સ્થાપના કરવામાં આવી હતી તો ત્યારે એક એક્ટ પસાર કરવામાં આવેલો હતો. કયો એક્ટ પસાર કરવામાં આવેલો હતો? તો કે નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી એક્ટ 1993 અને પસાર કરવામાં આવ્યો હતો. અને ત્યારે આ એક વૈધાનિક સંસ્થા હતી અને તેની જોગવાઈ પહેલાં હતી 1997 સુધી. એટલે કે આ જે સંસ્થા છે 1997 સુધી એ વેલિડ રહેશે, પરંતુ 1997 પાછી એની તારીખ વધારીને 2004 સુધી કરી નાખી અને 2004 ફાઇનલી આ એક્ટ છે એની મુદત પૂરી થઈ ગઈ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંસ્થાની છે એવી જરૂરત જણાય એટલે શું કરવામાં આવ્યું કે ગેરવૈધાનિક સંસ્થા તરીકે તેને કાર્યરત કરવામાં આવી. અને આ પ્રશ્નને આપણે એટલા માટે ડિસ્કસ કરી રહ્યા છીએ કે હવે જે આ ગેરવૈધાનિક સંસ્થા છે તેની મુદત પૂરી થવાની હતી 31/3/2019 રોજ, પરંતુ અત્યારે એવો નિયમ બહાર પાડીને આની જે જોગવાઈ છે, આની જે વેલિડિટી છે, 3 વર્ષ વધારી નાખવામાં આવી છે. એટલે કે 31/3/2022 સુધી આ સંસ્થા છે તે વેલિડ રહેશે. મુખ્યત્વે કાર્યો શું છે આ સંસ્થાના? તો કે જેટલા પણ સફાઈ કર્મચારી છે તો તેના હિતો માટે કેવા પ્રકારની પોલિસી લાવી શકાય, તો ગવર્મેન્ટને આ બાબતે સલાહ આપવી અને તેના જે હિત માટે અને તે જે જગ્યાએ કાર્ય કરે છે તો ત્યાં આગળ તેની સુરક્ષા કઈ રીતે જાળવવી, તેનું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું, તો તે બધી પોલિસીમાં સરકારને સલાહ આપવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઈ ઔષધિ પોર્ટલને શા માટે શરૂ કરવામાં આવ્યું છે? તો ઈ ઔષધિ પોર્ટલને લાયસન્સની પ્રક્રિયા ઓનલાઈન કરી શકાય, લાયસન્સની પ્રક્રિયા જે સરળ બનાવી શકાય તેના માટે શરૂ કરવામાં આવ્યું છે. એટલે ઓપ્શન સી એ સાચો જવાબ આવશે. ઈ ઔષધિ પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તે પણ આપણે જાણી લેવું જોઈએ. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર આયુષ, આ જે મંત્રાલય છે તેનું જે સ્વતંત્ર ચાર્જ સંભાળે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર આયુષ, તેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આયુર્વેદિક, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની દવા છે તેની લાયસન્સિંગની પ્રક્રિયા ઓનલાઈન કરી શકાય અને તેમાં વધુ પારદર્શિતા લાવી શકાય તેના માટે આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આનું નામ પણ એ જ રીતે બનેલું છે, આયુષ, આયુર્વેદિક, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી. હવે જે આ પોર્ટલમાં
કોઈ પણ વ્યક્તિ આ દવા વેચવા માંગતો હશે તો તે લાયસન્સ માટે ઓનલાઈન એપ્લાય કરી શકશે. અને હવે આમાંથી એક પહેલાના સમયમાં પહેલાં જ અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી એવું હતું નહીં, લાયસન્સ માટે તમે એપ્લાય કરો તો એનું કંઈ ટાઈમ લિમિટ હતી નહીં કે કેટલા સમયમાં તમને લાયસન્સ મળશે. પરંતુ હવે એક ટાઈમ લિમિટ ફિક્સ કરી નાખી છે કે ભાઈ 30 દિવસનું કહે તો 30 દિવસની અંદર તમને લાયસન્સ મળી જશે. અને તમે એની જે પ્રોસેસ છે તેને પણ તમે ટ્રેક કરી શકો છો. આપણે જેમ ઓનલાઈન વસ્તુ મંગાવીએ તો તે ક્યાં ક્યાં સ્થળે પહોંચી છે આપણે જોઈ શકીએ, તે જ રીતે આની પ્રોસેસ કઈ જગ્યાએ છે, કઈ ડિપાર્ટમેન્ટમાં થાય છે તે પણ આ પોર્ટલની મદદથી આપણે જોઈ શકીશું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સરકારની એક કમિટીના રિપોર્ટ મુજબ ભારતીય લોકોની પ્રતિ દિવસ આવક કેટલી હોવી જોઈએ? તો સરકારે જાન્યુઆરી 2017ના રોજ એક કમિટી બેસાડી હતી જેનું કાર્ય શું હતું, તો કે ભારતીય લોકોની પ્રતિ દિવસ આવક મિનિમમ આવક કેટલી હોવી જોઈએ, એટલે કે નેશનલ મિનિમમ વેજ નક્કી કરવાનું કાર્ય આ કમિટીને સોંપવામાં આવેલું હતું. તેણે હાલમાં રિપોર્ટ બહાર પાડેલો છે, તેમાં એવું સૂચવેલું છે કે 375 રૂપિયા પ્રતિ દિવસ આવક ભારતીય લોકોની હોવી જોઈએ. એક ભારતીય વ્યક્તિની આવક એક દિવસમાં ઓછામાં ઓછી આટલી હોવી જોઈએ. આ કમિટી કોના દ્વારા બેસાડવામાં આવી હતી? તો કે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ દ્વારા આ કમિટી બેસાડવામાં આવી હતી, જેણે હાલમાં પોતાનો રિપોર્ટ આપેલો છે. અને એ ઉપરાંત ભૌગોલિક વિસ્તારની આર્થિક બાબતો, સોશિયો ઇકોનોમિક કન્ડિશનને ધ્યાનમાં રાખીને આ કમિટીએ રાજ્ય વાઇઝ પણ એક રાજ્યની અંદર જે લોકો રહે છે તો તેની આવક કેટલી હોવી જોઈએ તે પણ જાહેર કરેલું છે. બધા રાજ્યોની અને બધા યુનિયન ટેરિટરીઝ, આપણી જેટલી કેન્દ્રશાસિત પ્રદેશો છે તે બધાની આવક જાહેર કરેલી છે. તેમાંથી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જેટલા વ્યક્તિઓ રહે છે તો તેની પ્રતિ દિવસની આવક 414 રૂપિયા હોવી જોઈએ, એવું આ કમિટીએ સૂચવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા અને ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયને મ્યુઝિકલ ડિવાઇસ માટેના આંતરરાષ્ટ્રીય માપદંડ જાહેર કર્યા છે. તો આ માપદંડ જાહેર કર્યા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને, એટલે કે WHO અને ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયને બંને સાથે મળીને મ્યુઝિકલ ડિવાઇસ માટેના આંતરરાષ્ટ્રીય માપદંડ નક્કી કર્યા છે. આ શું કામ એને નક્કી કરવામાં આવ્યા છે? તો કે હાલનો જે યુથ છે, એટલે કે યુવા વર્ગ છે, અત્યારે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે વાપરે છે. તો હવે એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના કારણે એને વહેલી જે ઉંમરે બહેરાશ આવવી જોઈએ એના કરતાં વહેલી ન આવે તેના માટે આ માપદંડ જાહેર કરવાનું નક્કી કર્યું છે. અને આ જે માપદંડ છે તે જેટલા પણ મોબાઈલ મેન્યુફેક્ચરર્સ છે અને મ્યુઝિકલ ડિવાઇસના મેન્યુફેક્ચરર્સ છે તેને સબમિટ કરવામાં આવશે. અને તે આધાર ઉપર એવું એને સૂચવવામાં આવશે કે ભાઈ આ માપદંડને ધ્યાનમાં રાખીને તમે તમારા ડિવાઇસને તૈયાર કરો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. જળમાર્ગોના મહત્તમ વપરાશ માટે ધ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો જળમાર્ગોના મહત્તમ વપરાશ માટે ધ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીએ લેડીઝ કરીને જે પોર્ટલ છે તે લોન્ચ કરેલું છે. હવે જે આ લેડીઝ પોર્ટલ છે તેનું આખું નામ આપણે જોઈએ તો એનું આખું નામ છે લિસ્ટ અવેલેબલ ડેપ્થ ઇન્ફોર્મેશન સિસ્ટમ. અત્યારે હાઈવેઝ જે રીતે વાપરીએ છીએ આપણે ટ્રાન્સપોર્ટેશન માટે, કોઈ પણ માલ સામાનની અવર જવર કરવા માટે, તો એ જ રીતે અત્યારે જળમાર્ગોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. તો જળમાર્ગોમાં કોઈ પણ નૌકા જ્યારે જતી હોય તો એને એક માહિતીની જરૂર પડે છે, લિસ્ટ અવેલેબલ ડેપ્થ. હવે આ કાર્ગોનો જે ઓનર છે, જે નૌકા લઈને આવે છે, તે લિસ્ટ અવેલેબલ ડેપ્થ કેમાંથી જોઈ શકશે? તો કે આ જે લેડીઝ કરીને જે પોર્ટલ છે તેમાંથી જોઈ શકશે. અને આ લિસ્ટ અવેલેબલ ડેપ્થ એ કલાકે કલાકે દિવસે દિવસે બદલતી રહેતી હોય છે. અને આ લેટેસ્ટ જે માહિતીઓ હોય છે આ લેડીઝ પોર્ટલની અંદર કોના દ્વારા ભરવામાં આવશે? તો કે જે આ ઓથોરિટી આપણે વાત કરી, ધ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તો તેના ઘણા સુપરવાઇઝરો રાખેલા હોય છે જે વોટરની અંદર, જે આ જળમાર્ગ હોય છે તેની અંદર સતત મુસાફરી કરીને નક્કી કરતા હોય છે કે લિસ્ટ અવેલેબલ ડેપ્થ, કોઈ પણ નૌકા આવે છે, જેટલા વજનની નૌકા આવે છે તેના માટે કેટલી હોવી જોઈએ એ નક્કી કરતા હોય છે. અને એ પ્રમાણે એ બધી માહિતી આ પોર્ટલની અંદર ભરતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા હાલમાં 2014, 2015 અને 2016નો, અહીંયા આગળ પ્રિન્ટ મિસ્ટેક છે તે કન્સિડર કરી લેજો, 2014, 2015 અને 2016નો સાંસ્કૃતિક સદભાવના માટેનો ટાગોર પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો, તેમાંથી 2016નો પુરસ્કાર કોને મળેલ છે? તો આ 2016નો પુરસ્કાર મળેલ છે રામસુતાર વાંજીને 2016નો ટાગોર પુરસ્કાર મળેલો છે. હવે વાત કરી લઈએ બધાની, ત્રણેય પુરસ્કાર કોને કોને મળેલ છે તેની, તો 2014નો મળેલો છે રાજકુમાર સિંઘાનજીત સિંહને, 2015નો મળેલ છે છાયા નાઉત કરીને જે ઓર્ગેનાઇઝેશન છે બાંગ્લાદેશની તેને, અને 2016નો મળેલો છે રામસુતાર વાંજીને. ટાગોર પુરસ્કારની વાત કરીએ તો ટાગોર પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી 2012ના વર્ષથી, જ્યારે કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોર છે તેની 150મી જન્મજયંતિ હતી ત્યારથી.
અને સૌ પ્રથમ આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિનું નામ છે સિતારવાદક પંડિત રવિશંકર. અને 2012માં પંડિત રવિશંકરને મળ્યો હતો. 2013ની વાત કરીએ તો ઝુબિન મહેતાને મળેલો હતો. 14, 15 અને 16ના જે વિજેતા છે તેની આપણે વાત કરી લીધી. આ એવોર્ડની અંદર શું આપવામાં આવે છે વિજેતાને, તો 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. પછી એક પ્રશસ્તિ એટલે કે એક કાગળમાં જે લખાણ હોય છે તે આપવામાં આવે છે, અને એક પુરસ્કાર એટલે કે ટ્રોફી જેવું કંઈક આપવામાં આવે છે, અને બીજી એક વસ્તુ કે ભાઈ ઉત્કૃષ્ટ પારંપરિક હસ્તકલાની વસ્તુ કે હાથશાળની વસ્તુ પણ આપવામાં આવે છે. અને આ પુરસ્કાર માટે કોઈ પણ વ્યક્તિ એપ્લાય કરી શકે છે, એવું નહીં કે ભારતનો જ વ્યક્તિ, ભારતની બહારનો કોઈ પણ વ્યક્તિ પણ આ પુરસ્કાર માટે એપ્લાય કરી શકે છે. અને આ પુરસ્કાર માટે જે વિજેતાની પસંદગી છે તે કોને દ્વારા કરવામાં આવે છે, તો કે એક જ્યુરી હોય છે, એક મંડળ હોય છે જેની અધ્યક્ષતા કરે છે ભારતના પ્રધાનમંત્રી, તે આ વિજેતાને સિલેક્ટ કરે છે. હવે કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની અહીંયા આગળ વાત કરવામાં આવી છે, તો એક પ્રશ્ન પૂછું, તેનો જવાબ પણ તમે જરૂરથી કમેન્ટ બોક્સની અંદર આપજો. આપણે બધાને ખબર છે કે કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર પણ મળેલો છે. તો નોબેલ પુરસ્કાર કયા વિષયમાં મળેલો છે, એટલે કે કયા ક્ષેત્રમાં મળેલો છે અને કયા વર્ષે મળેલો છે તે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતે કયા વર્ષે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો? તો ભારતે પાકિસ્તાનને 1996માં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો, જે હાલમાં જ ભારતે પરત ખેંચી લીધો છે. આ જે પુલવામા જે આતંકવાદી અટેક થયો તો તેના પ્રતિસાદ રૂપે ભારતે પાકિસ્તાનને જે આ દરજ્જો આપ્યો હતો તે પાછો ખેંચી લીધેલો છે. મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાકિસ્તાનને જ્યારે મળ્યો ત્યારે એને ફાયદો શું હતો, તો કે પાકિસ્તાનની જે વસ્તુ ભારતમાં વેચાવા માટે આવતી હતી તો તેને એક અલગથી જ માર્કેટ આપવામાં આવતું હતું. તેને વિશેષ પ્રકારની બીજા દેશોને જે છૂટછાટ આપવામાં આવે છે તેના કરતાં વધુ છૂટછાટ પાકિસ્તાનમાંથી જે વસ્તુ અહીંયા આગળ વેચાવા આવે તેમાં આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં જ ભારતે આ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છે તે પાછો ખેંચી લીધેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કયા રાજ્યમાં ભારતની સૌ પ્રથમ ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવશે? તો ભારતની સૌ પ્રથમ ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવશે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશની જે રાજધાની છે અમરાવતી, તો ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવશે, અને એ પણ આ જે ભારતની સૌ પ્રથમ આ પ્રકારની કુલિંગ સિસ્ટમ છે. આ કુલિંગ સિસ્ટમ સામાન્ય પ્રકારે આપણે રૂમની અંદર જે એસી લગાવેલું હોય છે કે રૂમ હીટર લગાવેલું હોય છે તેના જેવું જ કાર્ય કરે છે, પરંતુ આ કુલિંગ સિસ્ટમ એ આખા જે વિસ્તારમાં જ્યાં આગળ લગાવવામાં આવશે તે આખા વિસ્તારને ઠંડુ કરવાનું, ગરમ કરવાનું કામ કરશે. તો ભારતની સૌ પ્રથમ પ્રકારની આ ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ છે, અને આની ખાસિયત એ છે કે ભાઈ આખા જેટલા વિસ્તારની અંદર લગાવવામાં આવે તે બધા વિસ્તારના જે ઘરો હોય તેમાં બધામાં એસી ફિટ કરીને ચલાવવામાં આવે તો તેમાં જેટલી વીજળી જે વપરાય છે તેના કરતાં અડધા ભાગની વીજળી વાપરીને આ એટલા પ્રદેશને ઠંડુ કે ગરમ કરી શકે છે આ કુલિંગ સિસ્ટમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સની સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 19 ફેબ્રુઆરીના રોજ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સની સ્થાપના દિવસ ઉજવાય છે. NCST આપણે શોર્ટમાં ને કહીશું, 19 ફેબ્રુઆરી, એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે. 19 ફેબ્રુઆરી 2004ના રોજ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. પહેલાં નેશનલ કમિશન ફોર એસટી અને એસસી બંને એક ભેગી સંસ્થા હતી, પરંતુ 2004માં આ બંનેને અલગ અલગ કરી નાખવામાં આવી, અને આ બંનેને અલગ અલગ કરવા માટે બંધારણમાં 79મો સુધારો કરવામાં આવ્યો હતો. અને 19 ફેબ્રુઆરીએ જ્યારે આ સંસ્થાએ પોતાના 15 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે આ સંસ્થા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ હવેથી દર વર્ષે એક રાષ્ટ્રીય પુરસ્કારની સ્થાપના કરવામાં આવશે. NCST લીડરશીપ નામના પુરસ્કારની સ્થાપના કરવામાં આવશે, અને 3 કેટેગરીમાં આ પુરસ્કાર આપવામાં આવશે. એવા વ્યક્તિઓ, એવી એજ્યુકેશન સંસ્થાઓ અને એવી કંપનીઓ કે જેણે એસટી લોકોના ભલા માટે કાર્ય કરેલું છે, એસટી લોકો છે, એસટી કેટેગરીમાંથી જે લોકો બિલોંગ કરે છે તો તેના હિત માટે જે વ્યક્તિએ વિશેષ કાર્ય કર્યું હશે તેને આ 3 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સ્વદેશ દર્શન સ્કીમ હેઠળ હાલમાં પથનામથિટા, ગાવી, વાગમોન અને થેકાડી આ સર્કિટનું ઉદ્ઘાટન થયું છે, એ કેવા પ્રકારની સર્કિટ છે? તો આ સર્કિટ જેનું ઉદ્ઘાટન હાલમાં કરવામાં આવ્યું છે તે છે ઇકો સર્કિટ. ઓપ્શન બી એ સાચો જવાબ છે. હવે આપણે બધાને ખબર છે કે સ્વદેશ દર્શન સ્કીમની અંદર કુલ 15 જેટલી સર્કિટ છે, તેની હેઠળ
જેવા સ્થળો લાગતા વળગતા સ્થળો છે, સપોઝ કે કોઈ ટ્રાઇબલ સર્કિટ છે એટલે કે આદિવાસી સર્કિટ છે, તો આ સર્કિટની અંદર જેટલા પણ મહત્ત્વના ફરવાલાયક આદિવાસી સ્થળો છે તેને એક કનેક્ટ કરવામાં આવશે, જ્યાંથી કરીને ઇઝી ટ્રાન્સપોર્ટેશન થઈ શકે, ત્યાં આગળ ફરવા આવતા લોકોને વિવિધ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી શકાય, અને ત્યાં આગળ જે આ સ્થાનિક સ્થળો છે ત્યાં થોડીક આવક પણ ઊભી થાય અને તેથી કરીને એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ કરી શકાય. તો એ હેતુથી સ્વદેશ દર્શન સ્કીમ છે તેને શરૂ કરવામાં આવી છે અને 100% સેન્ટ્રલી ફંડેડ આ સ્કીમ છે, એટલે કે આ જે સ્કીમ છે એની અંદર સર્કિટ જેટલી પણ ડેવલપ થાય છે તેમાં રાજ્યએ કોઈ પણ પ્રકારનો હિસ્સો આપવો પડતો નથી. હવે કમેન્ટ બોક્સમાં તમે એ જણાવી શકશો કે ઇકો સર્કિટ, જે આ ઇકો સર્કિટનું અનાવરણ હાલમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે કયા રાજ્યમાં આવેલી છે તે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, એક્સરસાઇઝ વાયુ શક્તિ 2019 કોના દ્વારા કરવામાં આવી છે? તો એક્સરસાઇઝ વાયુ શક્તિ 2019 છે તે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી છે. રાજસ્થાન ખાતે આ એક્સરસાઇઝ થઈ હતી અને ભારતીય વાયુસેના દર વર્ષે આ એક્સરસાઇઝને કરે છે અને આ એક્સરસાઇઝ કરવા પાછળનો હેતુ એ છે કે ભાઈ વાયુસેનાનું જે શક્તિ પ્રદર્શન છે તે થઈ શકે, વાયુસેનાની જે કેપેબિલિટીઝ છે તે લોકો સામે આવે, વિશ્વ સામે આવે કે ભાઈ કોઈ પણ પ્રકારનું લક્ષ્ય હોય તે ભારતીય વાયુસેના ભેદવા માટે સક્ષમ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નશીલા પદાર્થોના સેવન પરનો સર્વે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટે કોની સાથે મળીને કર્યો હતો? મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આ બંને સાથે મળીને ભારતની અંદર જેટલા પણ નશીલા પદાર્થો લેવાય છે તેની ઉપરનો સર્વે કરેલો હતો. ઓપ્શન એ સાચો જવાબ આવશે. અને આ સર્વેની થોડીક હાઇલાઇટ્સ જોઈ લઈએ તો કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, એટલે કે 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે, તેના 186 જિલ્લામાંથી 2,00,000 ઘરોને સિલેક્ટ કરીને તેની ઉપર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં એવું જાણવા મળ્યું કે ભાઈ 6 કરોડ લોકો છે તે આલ્કોહોલની આદતથી ટેવાયેલા છે. હવે આ જે આંકડો થયો તે 173 દેશો આવેલા છે તે આ પર્ટિક્યુલર દેશની આબાદી જેટલી છે તેના કરતાં પણ વધુ છે, અને આ 6 કરોડ લોકોમાંથી માત્ર 3% લોકો જ યોગ્ય સારવાર મેળવી શકે છે, એટલે કે આદતમાંથી છુટકારો મેળવવા માટેની જે સારવાર હોય છે તે માત્ર 3% લોકો જ મેળવે છે. અને આની અંદર વાત કરીએ તો ભાઈ એક નેશનલ એવરેજ હોય છે, નેશનલ એવરેજ એટલે કે ભાઈ આ આદતથી ટેવાયેલા છે તેની સરેરાશ રાષ્ટ્રીય સ્તરે કેટલી છે તે એક હોય છે. તો એમાં એવું જાણવા મળ્યું કે પંજાબ અને સિક્કિમમાં આ જે રાષ્ટ્રીય એવરેજ હોય છે તેના કરતાં 3 ગણા લોકો વધુ સેવન કરે છે આવા નશીલા પદાર્થોનું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ઇન્ટરનેશનલ વિઝન ઝીરો કોન્ફરન્સ જે મુંબઈ ખાતે આયોજિત થઈ હતી તેની વિષય વસ્તુ શું હતી? તો ઇન્ટરનેશનલ વિઝન ઝીરો કોન્ફરન્સ ની જે વિષય વસ્તુ હતી તે હતી વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય, એટલે ઓપ્શન સી છે તે સાચો જવાબ આવશે. કોઈ પણ ફેક્ટરીની અંદર કે કોઈ પણ કંપનીની અંદર કાર્ય કરે છે કોઈ વ્યક્તિ અને જે કંપની ચલાવે છે તો તેની સુરક્ષા, વ્યાવસાયિક સુરક્ષા એટલે કે બિઝનેસ સેફ્ટી કઈ રીતે રાખવી અને તેની અંદર જે કાર્ય કરે છે તેનું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું એટલે કે હેલ્ધી એન્વાયરમેન્ટમાં કઈ રીતે કાર્ય કરવું તેના ઉપર આ કોન્ફરન્સ મુંબઈ ખાતે મળી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાલમાં કયા દેશે ઇન્ટરનેશનલ સોલાર આલિયન્સના ફ્રેમવર્ક એગ્રીમેન્ટ હસ્તાક્ષર કર્યા છે? તો આ દેશનું નામ છે આર્જેન્ટિના. ઓપ્શન સી એ સાચો જવાબ છે. આર્જેન્ટિના એ 73મો દેશ બની ગયો છે ISA માં. ઇન્ટરનેશનલ સોલાર આલિયન્સ છે તેમાં જોડાનાર 73મો દેશ આર્જેન્ટિના બની ગયો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યએ સૌ પ્રથમ સોશિયલ એકાઉન્ટેબિલિટી બિલ પાસ કર્યું? તો સૌ પ્રથમ સોશિયલ એકાઉન્ટેબિલિટી બિલ પાસ કર્યું છે રાજસ્થાન રાજ્યએ. આ બિલની મહત્ત્વતા શું છે, આની ખૂબી શું છે, એટલે કે આ જે બિલ છે તે સરકારી જેટલી પણ યોજનાઓ આવે છે અને જેટલા પણ અધિકારીઓ ગવર્મેન્ટની હેઠળ રહીને કાર્ય કરે છે તેની કેપેસિટી ચેક કરવા માટેનું બિલ છે. કેપેસિટી કોના દ્વારા ચેક કરવા માટે? તો કે લોકો દ્વારા ચેક કરવા માટેનું આ બિલ છે. સોશિયલ રિપોર્ટ કાર્ડથી આ લોકો છે તે પોતાના અધિકારીઓ કે પોતાની સરકાર પ્રત્યે પોતાના પ્રતિભાવો જણાવી શકશે કે ભાઈ ગ્રાઉન્ડ લેવલે આ સરકાર અત્યારે બધી જાહેરાતો તો મોટી મોટી કરે છે કે ભાઈ આ અમે યોજના લોન્ચ કરી, અમે આ સ્કીમ લાવ્યા, અમે આ ક્ષેત્ર માટે આવા સારા કાર્ય કર્યા છે. તો ગ્રાઉન્ડ લેવલે તેની અસરો કેવી થઈ છે તે પબ્લિક દ્વારા જાણવા માટે રાજસ્થાન રાજ્યએ સોશિયલ એકાઉન્ટેબિલિટી બિલ પાસ કર્યું છે. આને એક આપણે પેરેલલ RTI પણ કહી શકીએ. RTIમાં શું હોય છે કે આપણે કોઈ પણ ડિપાર્ટમેન્ટ પાસે માહિતી માંગીએ છીએ
હવે આ જે સોશિયલ એકાઉન્ટેબિલિટી બિલ છે તે માહિતી લોકો દ્વારા માંગવા માટે પાસ કરવામાં આવ્યું છે, એટલે આપણે આને પેરેલલ આરટીઆઈ એક્ટ પણ કહી શકીએ. અને સૌ પ્રથમ રાજ્ય બની ગયું છે ભારતનું કે જેણે આ પ્રકારનું બિલ પાસ કર્યું હોય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટને નાણાકીય સહાય કોના દ્વારા કરવામાં આવશે? તો આ જે પ્રોજેક્ટ છે તેને સહાય કરવામાં આવશે, નાણાકીય સહાય કરવામાં આવશે વર્લ્ડ બેંક દ્વારા. આ પ્રોજેક્ટ છે લોકોની જે હેબિટ છે, રૂરલ લોકો જે એક જ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો તેને વિવિધ ક્ષેત્રોમાં ટ્રેનિંગ આપીને તેમાં એમ્પ્લોયમેન્ટ આપવા માટે આ એક પ્રોજેક્ટ છે જેમાં સહાય કરશે વર્લ્ડ બેંક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સ્વાયત્ત પહેલ શેના માટે લાવવામાં આવી છે? તો સ્વાયત્ત પહેલને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસમાં ઈ ટ્રાન્ઝેક્શન માટે લાવવામાં આવી છે. GEM નું પૂરું નામ થાય ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એક પ્રકારનું પોર્ટલ છે કે જે ઓફિસો હોય છે, સરકારી ઓફિસો અને સરકારી ડિપાર્ટમેન્ટ, તો તેમાં જે વસ્તુની જરૂર પડે છે તે બધી વસ્તુ આ પોર્ટલ ઉપર મળી રહી છે. એટલે કે ઓફિસમાંથી બેઠેલો કોઈ પણ વ્યક્તિ પોતાના જરૂરિયાતની વસ્તુ આ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ નામના પોર્ટલમાંથી ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. હવે એક બે મહિના પહેલાં એવું એક કાયદો બહાર પાડવામાં આવેલો હતો, એટલે કે એવી છૂટછાટ આપવામાં આવી હતી કે GEMમાં જેટલી પણ મહિલા ઉદ્યોગ સાહસિકો છે અને યુવા ઉદ્યોગ સાહસિકો છે તે પોતાની વસ્તુ કે જે સરકારી ઓફિસોમાં જરૂર પડે છે એવી વસ્તુ જો પોતે બનાવતા હોય તો તે આ પોર્ટલ ઉપર વેચી શકશે, જેથી કરીને પોતાની વસ્તુના વેચાણમાં પણ વધારો થાય અને આવા યુવા અને મહિલા જે ઉદ્યોગ સાહસિકો છે તેને પણ પ્રોત્સાહન મળી રહે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ઓપરેશન ડિજિટલ બોર્ડ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે? તો 9 થી ઉપરના જેટલા વિદ્યાર્થીઓ છે, ધોરણ 9 અને તેથી ઉપરના જેટલા વિદ્યાર્થીઓ છે તો તેને ઓનલાઈન ટીચિંગ આપવા માટે ઓપરેશન ડિજિટલ બોર્ડ એ હ્યુમન રિસોર્સિસ એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા લાવવામાં આવ્યું છે. અને એ ઉપરાંત જે પણ ભણતરને લગતી જે કોઈ પણ વસ્તુની જરૂર પડે, જે કોઈ મટીરિયલની જરૂર પડે તેને ઓનલાઈન પ્રોવાઈડ કરાવવા માટે ઓપરેશન ડિજિટલ બોર્ડ છે તેને લાવવામાં આવેલું છે. કોલેજની વાત કરીએ તો કોલેજમાં આજે ઓપરેશન ડિજિટલ બોર્ડ છે તે સરકારી સંસ્થા દ્વારા લાગુ કરવામાં નહીં આવે, તે લાગુ કરવામાં આવશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સિકારિયા મેગા ફૂડ પાર્ક કયા રાજ્યમાં શરૂ થયો છે? તો સિકારિયા મેગા ફૂડ પાર્ક એ ત્રિપુરા રાજ્યમાં શરૂ થયેલો છે અને ત્રિપુરા રાજ્યનો સૌ પ્રથમ મેગા ફૂડ પાર્ક છે. મેગા ફૂડ પાર્કની વાત આવી છે તો ગુજરાત રાજ્યમાં પણ હાલમાં એક મેગા ફૂડ પાર્ક શરૂ થયેલો છે. તે ફૂડ પાર્કનું નામ શું છે અને તે કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો છે તેનું તમારે કમેન્ટ બોક્સની અંદર જવાબ જણાવવાનો રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 14મી એગ્રીકલ્ચરલ સાયન્સ કોંગ્રેસની થીમ શું હતી? તો 14મી એગ્રીકલ્ચરલ સાયન્સ કોંગ્રેસની થીમ હતી ઇનોવેશન ફોર એગ્રીકલ્ચરલ ટ્રાન્સફોર્મેશન. ઓપ્શન એ છે તે સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના પ્રથમ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે? તો ભારતના સૌ પ્રથમ લેટેસ્ટમાં લેટેસ્ટ જે સુપર કોમ્પ્યુટર હાલમાં ડેવલપ કરવામાં આવ્યું છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હમણાં ઇનોગ્રેટ કરવામાં આવ્યું હતું, તેનું નામ છે પરમ શિવાય. ઓપ્શન એ છે તે સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વુમન લાઇવલીહુડ બોન્ડ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે? તો વુમન લાઇવલીહુડ બોન્ડ છે તેને વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વર્લ્ડ બેંકે ધ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક અને યુએન વુમન નામની જે સંસ્થા છે તેની સાથે મળીને અને બીજી જેટલી પણ ફાઇનાન્સની ઇન્સ્ટિટ્યૂટ છે તો તેની સાથે મળીને વુમન લાઇવલીહુડ બોન્ડ જાહેર કર્યા હતા. મુખ્યત્વે આ કોના માટે બોન્ડ લાવવામાં આવ્યા છે? તો કે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે પોતાની જે ઉદ્યોગને ચલાવવા માટે જે લોનની જરૂર પડે છે તો તે લોન પ્રોવાઈડ કરવા માટે વુમન લાઇવલીહુડ બોન્ડને લાવવામાં આવ્યા છે. રાહત દરે આવી મહિલાઓને લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 5 વર્ષ માટે આ લોનની સુવિધા તે મહિલા મેળવી શકશે અને જે રકમ છે કે જેટલી રકમ છે જે આ મહિલા દ્વારા વિડ્રો કરી શકાશે આ સ્કીમની અંદર તે છે 50,000 થી 3 લાખ સુધીની અને આ રકમ ઉપર તેને 13 થી 14% જેટલું વાર્ષિક વ્યાજ આપવું પડશે. તો અહીંયા આગળ આપણે આ વિડીયો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જેટલા પણ મોસ્ટ IMP 15 તારીખથી લઈને 23 તારીખના જેટલા પણ કરંટ અફેર્સ હતા તેને આપણે એક લુક લઈ લીધો આખો. હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોમાં લાઇક કરો અને તમારા જે કોઈ પણ સજેશન હોય તે ફેસબુક ઉપર અમને જણાવી શકો છો, ટેલિગ્રામ બોટમાંથી અમને જણાવી શકો છો અથવા તો આ વિડીયોની કમેન્ટ બોક્સની અંદર પણ અમને
જણાવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ, કીપ વોચિંગ.